Samarana Pramukshit, Panchastha Mahaprabhu, Amara Amra Nawaz Pandar Samar Samar Dasna Kudedao, Karyakartao, Avela Amantrit Mehmano, Bhaiyo, Behno, and Bhadako. મિત્રો આપણા મેવા સમાજની એક રહસ્ય ભરી વાત હું બતાવવા માંગુ છું, જે કદાચ આપ કોઈ જાણતા ન હોય. આપણા મેવા ભણતર સેવા સમાજ ભણતર સમાજની એ રહસ્યની ગૂઢ રહસ્ય છે એ આજે આપની સમક્ષ હું પૂર્ણ કરવા માંગુ છું. દોસ્તો, આપણા 52 ગામ અને 52 ગામની અંદર અત્યારે આપણી પાસે 47 ગામ જીવિત છે અને એ 47 ગામમાં લગભગ 450 થી 450 માણસો ગામડામાં રહે છે. બાકીના એમના છોકરાઓ એમના છોકરાઓના છોકરાઓ એ બધા અહીંયા સિટીમાં વડોદરા શહેર વડોદરા શહેરની બહાર વસવાટ કરે છે. અને લોકોએ તારણ કાઢ્યું છે કે લગભગ 900 કુટુંબો આપણા મેવાસ પણકર સમાજના વડોદરા શહેર અને બીજા આજુબાજુના શહેરો આ 900 સમાજ એ શાંતિથી જીવે છે, વ્યવસ્થિત જીવે છે. અમે લોકોના ઘરે ઘરે ગયા ત્યારે ખબર પડી કે વાહ, ફર્સ્ટ ક્લાસ રીતે જીવે છે. અમે મેં એક કેલ્ક્યુલેશન કર્યું છે કે આ 900 કુટુંબની માસિક આવક જો 20,000 રૂપિયા હોય, કોઈની 10,000 હોય, કોઈની 15 હોય, કોઈની 20, 25, 50, પણ શારીરિક જો એ ગણવામાં સરેરાશ ગણવામાં આવે તો આપણે 20,000 રૂપિયા પર કુટુંબની આવક ગણીએ તો મહિનાની આવક આપણા મેવાસ ભણતર સમાજની 1,80,00,000 રૂપિયા થાય. આ 1,80,00,000 રૂપિયાને તો 12 ગુણવામાં આવો, 12 મહિના દરેક સમાજમાં જેમ બને છે તેમ આપણે જો આના ઉપર થોડું ધ્યાન આપીએ તો, કારણ કે આપણા દરેકના ઘરમાં તો પૂજાનો રૂમ તો હશે, આપણે આપણા ઈશ્વરીઓની પૂજા તો કરતા જ હશે, અને એના માટે આપણે આપણા માટે, આપણા કુટુંબ માટે, આપણા છોકરાઓ માટે કંઈક ને કંઈક માગતા થઈશું. તો મારું એક અમારા ટ્રસ્ટ તરફથી સૂચન છે કે આપના કુટુંબ માટે આપ 29 દિવસ ભગવાનની પાસે માગો. 29 દિવસ ફક્ત એક દિવસ સમાજ માટે માગો, ફક્ત એક દિવસ સમાજ માટે માગો કે આ સમાજે મને ઉભો કર્યો છે, મારા બાપ દાદાઓએ જે મને કાળી મજૂરી કરીને મને આ કક્ષા સુધી પહોંચાડ્યો છે, તો એના માટે હું મારા સમાજ માટે હું એક દિવસ ભગવાનને પ્રાર્થના કરીશ કે ભગવાન મારા સમાજને ઊંચો લાવે, આને ઊંચો કે નીચે લાવે. દોસ્તો, મેં જેમ કહ્યું કે 21,80,00,000 આપણી આવક છે, જો એનો 1% મહિનાની પગારની તારીખે કે તમારી આવકની તારીખે 1% એટલે કે જો 1,000 રૂપિયા
भगवान ने आकर मुक्ति दो, ये 100 रुपया भगवान ने आकर, 30,000 कमाता है तो 200 रुपया मुक्ति दो, आम जो तुम्हारा खर्चा होता करो, कोई भरवा जाओ तो 10-12 दिवस देवस्थानों पर बताओ क्या हमें दान मिलता हो तो मेहरबानी करी 3-4 वर्ष माटे ये दान समाज माटे करो। જો તમે બહાર જમવા માટે જતા હો તો સૂપ અને સ્ટાર્ટર શાક ખાશો અને એ પૈસા ભગવાનની આગળ સમાજ માટે મૂકો। તમે લક્ઝરીયસ સાયકલ ખરીદતા હોય, કપડાં લત્તા બૂટ આ તે, એની અંદર સમાજને દ્રષ્ટિકોણ રાખીને ખરીદશો તો ચોક્કસ જે આજના હું બતાવીશ અને સમાજના આપીશ। જો આમ કરશો તો આપણા સમાજને મહિનામાં અને વર્ષમાં 1% લેખે 21,80,000 નું દાન મળી જશે। કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર નથી। 3 વર્ષ જો આ અભિયાન આપણે ચાલુ કરશો 3 વર્ષ તો આપણો આ પ્રસંગ આપણા મહેવાસ ભવનમાં કરી શકશું એની અમે તમને ખાતરી આપીએ। બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, બહુ સિમ્પલ દરેક સમાજનું આ કેલ્ક્યુલેશન છે। મેં ઘણા સમાજના સંપર્કમાં છું, એ લોકો પોતાનો આવકનો 1%, 2%, 3%, 5% એ સમાજ માટે અલગ રાખતા હોય છે। જો આપણે આની શરૂઆત આ સુધી કરીશું તો હું નથી જાણતો કે આપણે કોઈની હાથે દાન માટે કે બીજા માટે કે વર્તન સમાજ ભવન બનાવવું છે એના માટે કોઈની દાન આપવી પડે અથવા તો આપણે સરકારની પાસે આપણે ભીખ માંગવી પડે। દોસ્તો આપણે એટલા બધા કેપિટલ છે, હું આપનો વધારે સમય નહીં લઉં, પરંતુ જ્યાં હું તો એવું કહું છું કે આપણા સમાજની અંદર એવા વિકલાઓ પાકે, એવા રત્નો પાકે કે એવા વિકલાઓ રત્નો ના 10-15 માણસને ત્યાં ઇન્કમટેક્સની વેર પડે, આપ સૌ મારા માન આપીને આવ્યા